नमस्ते विद्यार्थी मित्र, गुरु कृपा क्लास में आपनु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज नो जे आपनो टॉपिक छे ए छे गुजरात ना लोक नृत्य। तो गुजरात ना लोक नृत्य नी आपणे आ वीडियो नी अंदर बात करशुं। तो गुजरात नी प्रजा, तो गुजरात नी अंदर घणा बधा प्रकार ना उत्सव उजवामां आवे छे। एटले गुजरात नी जे प्रजा छे ए केवी प्रजा छे, तो के उत्सव प्रिय प्रजा छे। गुजरात नी अंदर अलग अलग प्रकार ना जाति समुदायों जोवा मळे छे। तो तमाम प्रकार नी जातियों नी अंदर पण अलग अलग प्रकार ना धर्म छे, अलग अलग प्रकार नी शुं छे परंपरा, अलग अलग प्रकार नी शुं जोवा मळे छे रूढ़ियों जोवा मळे छे। तो परंपरा अने रूढ़ियों ने आधीन गुजरात ना जे लोक नृत्य छे ए पण केवा जोवा मळे छे, अलग अलग जोवा मळे छे। तो गुजरात नी अंदर घणा बधा प्रकार ना लोक नृत्य छे, तो के आदिवासी नृत्य छे, गरबा छे, रास छे। अने आदिवासी नृत्य ने पाछा केवा अलग अलग पाछा एमां शुं पड़े छे, प्रकारो पड़े छे। तो आवा तो अनेक लोक नृत्य जोवा मळे छे। तो एवा ज लोक नृत्य नी आपणे आजे वात करवाना छीए। तो विद्यार्थी मित्रों, एमां पहेलुं आवे छे आदिवासी नृत्य। तो आदिवासी जे नृत्य छे तो एमां थाय छे शुं, तो के आदिवासी नृत्य में शू, तो के वर्तुलाकार फरता जे कोई व्यक्ति जे छे ए लोको बरोबर ए लोको शू करे छे, तो के गोल गोल फरे छे, वर्तुलाकार फरता ढोल, मंजीरा, थारी, तंबूरा, पावरी, आवा अलग प्रकारना वाजिंत्रो जे छे बरोबर ए वगाडीने स्थानिक बोलीमां ए लोको आदिवासी नृत्य करे छे। केवा शू मांगे छे के गोल फरता फरता अलग अलग प्रकारना वाजिंत्रो जे छे बरोबर ए साथे लईने પોતાની જે સ્થાનિક બોલી જે છે ઈ બોલીની અંદર એ લોકો શું કરતા હોય છે, નૃત્ય કરતા હોય છે। તો આદિવાસી જે નૃત્ય છે એને ચાળો નૃત્ય તરીકે પણ એને ઓળખવામાં આવે છે। કયા નૃત્ય તરીકે? ચાળો નૃત્ય। હવે ચાળો નૃત્ય છે એમાં મોર છે, ખિસકોલી છે, એવા અલગ અલગ પક્ષીઓની શું કરવામાં આવતી હોય છે, નકલ કરવામાં આવતી હોય છે। પછી જે ચાળો નૃત્ય છે એના પણ પાછા કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડ્યા છે। કયો? એક તો માળીનો ચાળો અને ઠાકરિયો ચાળો। આ ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે ચાળો એટલે શું, એમય પૂછાઈ શકે ચાળો નૃત્ય કયા નૃત્યની અંદર આવે છે, તો કે આદિવાસી નૃત્યની અંદર આવે છે। એમાં કેટલા ભાગ પડે છે? બે, એક તો માળીનો ચાળો અને એક છે ઠાકરિયો ચાળો। અને ક્યાં જોવા મળે છે? તો કે ડાંગમાં વધારે જોવા મળે, ઘણે બધી અલગ અલગ સ્થાનમાં જોવા મળે છે પરંતુ ડાંગમાં છે એ વધારે જોવા મળે છે। આ જ રીતે આમાં શ્રમહારી ટીપણીની જે બહેનો છે બરોબર એમાં એ લોકો શું કરતા હોય છે, લાકડાને આમ જે લાકડા હોય છે બરોબર એને ટીપણી નૃત્ય પણ એક રીતે કહી શકાય છે। એમાં તે જે ભીલ લોકો જે છે અને કોળી સમાજની જે બહેનો જે છે બરોબર એ નૃત્ય ખાસ એ લોકો માટે અગત્યનું જોવા મળતું હોય છે। પછી આવે છે બીજો પ્રકાર, તો કે ગરબો। તો ગરબામાં શું? તો ગરબા શબ્દ આવ્યો ક્યાંથી? તો કે ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો। શેમાંથી આવ્યો? ગર્ભદીપ। હવે આપણે બધાએ ગરબો તો જોયેલો જ છે, તો માટીનો આવે, શું આવે છે? તો કે માટીનો આ રીતનો આખો આમ શું છે, તો કે બનેલો જોવા મળે છે। આ રીતનો આખો શું હોય છે? ગરબો હોય, પછી અહીંયા શું હોય છે? અલગ 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 ટપકા હોય છે, અને અહીંયા સુધી આપણે શું, તો કે ઘઉં ભરતા હોય છે, અને ત્યાં આપણે શું મૂકીએ છીએ, તો કે દીવો મૂકતા હોય છે, અને આને આપણે ઢાંકી દેતા હોય છે। આ રીતનો શું હોય છે? તો કે ગરબો। હવે આ જે છે શું દર્શાવે છે? તો કે બ્રહ્માંડ દર્શાવે છે। શું દર્શાવે છે? આખું જે આપણું બ્રહ્માંડ છે બરોબર એ દર્શાવે છે, અને બ્રહ્માંડની વચ્ચે જે જે રોશની આવે છે ક્યાંથી આવે છે? કે તો કે સૂર્યમાંથી આવે છે। ઈ જે નાનું ચિહ્ન છે ઈ શું છે? તો કે ગરબો છે। હવે ગરબાની જે ફરતે જે છે બરોબર એની વચ્ચે આપણે દીવો મૂકીએ છીએ, એટલે ગર્ભદીપની અંદર છે, એટલે એને ગર્ભદીપ શબ્દ પરથી કયો શબ્દ મળેલો છે? તો કે ગરબો। ઘડાને કોરાવીને દીવો મૂકવો અને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો છે। હવે ગરબો એટલે શું? ગરબા એટલે શું? આપણે એમ કે નાલો ગરબા રમીએ, ગરબા રમીએ, પરંતુ ગરબાનો સાચો અર્થ એવો હોય છે કે જે ગરબો, આ જે ગરબો જે છે બરોબર એ ઘડાને કોરાવીને જે દીવો આપણે અંદર મૂકીએ છીએ એને પછી શું કરવાનું હોય છે? માથે મૂકવાનો હોય છે બરોબર। હવે એ માથે મૂકો ને એ પછી જે આગળ વાત કરું કે નવરાત્રી જે આવે છે એ આસો સુદ એકમથી લઈને નોમમાં આવે છે, આદ્ય શક્તિમાની
જે જગદંબાની શું કરવામાં આવતી હોય છે, પૂજા કરવામાં આવતી હોય છે. તો ચોકમાં શું હોય છે? માંડવી હોય છે. શું હોય છે? માંડવી હોય છે. આખા તમને ટોપિકની જ વાત કરી દઉં હવે. તો એ માંડવી મેદાનમાં માંડવીની સ્થાપના કરતા હોય છે, ચોકમાં માંડવીની સ્થાપના કરતા હોય છે. તો આ જે માંડવી જે છે એને ફરતે શું કરવાનું હોય છે? ફરવાનું હોય છે. પણ ખાલી આમ નામ નહીં, શું તો કે માથે ગરબો લઈને ફરવાનું હોય છે, એને ગરબા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં એ એટલું બધું જોવા નથી મળતું. એક આધ્યાત્મિક દ્રષ્ટિએ એમ કહેવા માંગે છે કે જે ગરબો જે છે બરોબર, એને આપણે આપણી માતાજીની જે ખાંભી છે, માંડવી છે, એને ફરતે ફરતે આપણે જે પ્રદક્ષિણા જે કરીએ છીએ ને, એ ટોટલ 108 વાર કરવાની હોય છે. કેટલી વાર કરવાની હોય છે? 108. એટલે બ્રહ્માંડની આપણે પ્રદક્ષિણા કરી કહેવાય. સમગ્ર જે શક્તિ જે છે, આપણને જે માનવ જીવન છે એને ટકાવી રાખવા માટે જે શક્તિ જે છે બરોબર, એના ફરતે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે પ્રદક્ષિણા ફરતા હોય છે, એવું ધર્મગ્રંથોની અંદર કહેલું છે. તો આ છે ગરબાનું મહત્વ. તો આવી જે ગરબા છે એ ક્યારે આવે છે? તો કે નવરાત્રિમાં. નવરાત્રિમાં કયા મહિનામાં? તો કે આસો મહિનામાં, એકમ થી લઈને નોમ સુધી. આદ્ય શક્તિમાં જગદંબાની શું કરવામાં આવતી હોય છે? પૂજા કરવામાં આવતી હોય છે, આરાધના કરવામાં આવતી હોય છે. અને જ્યાં આરાધના પૂજા કરવામાં આવે છે, એ ચોક હોય, કોઈ મેદાન હોય છે, ત્યાં શું રોપવાની હોય છે? તો કે માંડવી રોપવાની હોય છે માતાજીની બરોબર. એને ફરતે શું રમવાનું હોય છે? ગરબા રમવાના હોય છે. એમાં જે તાળી છે બરોબર, ઢોલના ધબકારે લય ની સાથે એક તાળી, બે તાળી, ત્રણ તાળી, અલગ અલગ પ્રકારની તાળીઓના તાલ સાથે, ઢોલના ધબકારા સાથે આપણે ગરબાઓ રમવાના હોય છે. તો મિત્રો, આ તો ગરબા એનો જ એક પેટા પ્રકાર છે. કયું? તો કે ગરબી. તો ગરબી જે છે એ શ્રી કૃષ્ણના ભક્તિ સાથે સંકળાયેલી છે. હવે ગરબી જે છે, ગરબીના પિતા તરીકે કોને ઓળખાય છે? તો કે દયારામને ઓળખવામાં આવે. કોને? દયારામને. હવે જે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગ ભરી ગરબીઓની શું કરેલી છે? એમણે રચના કરેલી છે. હવે ગોપીઓ કેમ શ્રી કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ કરતી બરોબર, એ એવા જ ભાવે જે દયારામે શું કર્યું છે? તો કે ગરબીની રચના કરી છે. અને સ્ત્રીઓના જે કંઠ છે બરોબર, એ સમાજની અંદર શું કર્યા છે? એમણે ગુંજતા કર્યા છે. તો આમાંથી અગત્યનું શું? તો કે ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે દયારામને ઓળખવામાં આવે છે. આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ટોપિક આવે છે ત્રીજો, એ છે રાસ. તો રાસમાં શું છે? તો કે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, જે આપણે રાસ આપણે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ. આપણે સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ આપણે રાસ જોતા હોય છે. તો રાસમાં શું હોય છે? તો આપણે બધા શું કરતા હોય છે? ગોળ ગોળ ફરતા હોઈએ છીએ અને રાસ રમતા હોઈએ છીએ. અને એમાં અગત્યનું શું આપણે ભૂલ કરીએ છીએ? તો કે જે રાસ છે ને, એ કોઈ અન્ય વ્યક્તિ ગાતો હોય અને આપણે રાસ રમતા હોય. પરંતુ સાચો રાસનો મતલબ જ એમ છે, ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે શું હોય છે? તો કે જાતે ગાવાનું હોય છે. તો આવો જ રાસ જે છે, નરસિંહ મહેતા ને રાસ લીલા બતાવેલ કથા છે. આપણને ખ્યાલ છે કે નરસિંહ મહેતાના જે ભાભી હતા એને મેણું માર્યું, એટલે એનાથી સહન ન થયું, એટલે ક્યાં જતા રહ્યા? તો કે તળાજા બરોબર, તળાજા ગોપનાથ. તો ત્યાં ગયા અને ત્યાં શું? તો કે એમણે ખૂબ તપ કર્યું. તપ કર્યું એટલે ભગવાન શિવ એમને પ્રસન્ન થયા અને એમને એક ઈચ્છા હતી. તો એમને કીધું મને રાસ લીલા દેખાડો બરોબર. તો આવા જ રાસ લીલા કોણે જોયેલી છે? તો કે નરસિંહ મહેતાએ જોયેલી છે, એવી કથાઓ આપણે સાંભળેલી છે. પછી નવરાત્રી છે, જન્માષ્ટમી છે, અમુક પ્રસંગોપાત ઘણા બધા આપણા ઘરના પ્રસંગોમાં પણ આપણે બધા શું રમતા હોઈએ છીએ? રાસ રમતા હોઈએ છીએ. રાસની અંદર કયા પહેરવેશ હોય છે? કયા કયા? તો કે એની અંદર ચણિયા અને ચોળી જે છે એ સ્ત્રી લોકો પહેરતા હોય છે, પુરુષ જે છે બરોબર એ ધોતીઓ અને શું પહેરતા હોય છે? કેડિયું પહેરતા હોય છે બરોબર. આ રીતનો એનો શું હોય છે? પહેરવેશ હોય છે. પછી આવે છે ગોપ ગુથણ. તો ગોપ ગુથણ છે એ શું છે? તો કે ઢોલ સંગીતના તાલે માંડવો અથવા થાંભલો અથવા વૃક્ષો સાથે એ લોકો શું કરતા હોય છે? તો કે દોરી બાંધતા હોય છે. હવે દોરી બાંધીને છેડા નીચે ઉભેલા નાચનારા દોરી પકડી એક હાથે દાંડીઓ વેલ આકારે એક અંદર એક બહાર જઈને ગૂંથણ બાંધે અથવા છોડે છે. હવે આની અંદર કેવા શું માંગે છે? કોઈ પણ એક થાંભલો હોય છે બરોબર અથવા વૃક્ષ હોય છે, એની સાથે શું બાંધવામાં આવે છે? દોરી બાંધવામાં આવે છે બરોબર. એની સાથે બીજી દોરી બાંધવામાં આવે, એની સાથે ત્રીજી દોરી બાંધવામાં આવે છે.
तो आ रीते शू करता होय छे, तो कोई एक अहींया व्यक्ति उभो होय छे बरोबर, एना हाथमां एकना हाथमां दोरी होय छे ने एकना हाथमां शू होय छे दांडियो होय छे, एटले आम आम गोल गोल फेरवता होय छे અને બંને પાછા શું કરે છે એકબીજાથી અંદર અંદર ગોઠવાઈ જતા હોય છે, જે વેલ આકારે ગોઠવાય, કઈ રીતે વેલ આકારે, પછી એકબીજા અંદર અને બહાર આવતા હોય છે। હવે અંદર અને બહાર આવે એટલે સ્વાભાવિક છે, જે દોરી બાંધેલી હોય છે વીટવાવાની છે બરોબર એકબીજાની સાથે, તો એ જ રીતે ગૂંથણ બાંધે છે। શું બાંધે છે? ગૂંથણ બાંધે છે અને છોડે પણ છે। કયું? તો કે ગોફ ગૂંથણ। પછી આવે છે ધમાલ નૃત્ય। તો ધમાલ નૃત્ય કોનું છે? તો કે સિદ્ધિઓનું નૃત્ય છે। ધમાલ નૃત્યની અંદર મસીરામાં તાલબદ્ધ ખખડાવવામાં, જે ખખડાવતા ખખડાવતા શું કરે છે? તો કે નૃત્ય કરે છે। તો મસીરા એટલે શું? તો કે મસીરા એટલે નાળિયેર, જે આપણે નાળિયેર પાણી જે પીએ છીએ, જે નાળિયેર હોય છે એને આપણે તોડી નાખીએ બરોબર, તોડી નાખીએ એટલે શું મળે? તો કે પાણીની જતું રહે, શેષ કાઢી નાખે એટલે શું બનતું હોય? કાચલી બને। શું બને? કાચલી। તો એ કાચલી ની અંદર કોડી ભરતા હોય, શું ભરતા હોય છે? કોડી ભરતા હોય છે। પછી એને ઉપરથી કપડું બાંધી દે, શું બાંધી દે છે? કપડું બાંધી દે, અને પછી એને શું કરતા હોય છે? ખખડાવતા હોય છે અને નૃત્ય કરતા હોય છે। હવે એવા જ નૃત્ય છે, પછી મોર પીછનું ઝુંડ હોય છે આખું, જે મોર પીછા આખા એ લોકો બાંધતા હોય છે। પછી નાના નાના ઢોલની સાથે લોકો શું કરતા હોય છે? ગોળ ગોળ ફરતા હોય છે અને ગવાતું આ નૃત્ય છે। પછી આદિ જે સીધી લોકોનું જે ધમાલ નૃત્ય છે એ શું કરતા હોય છે? હો હો હા હા ને આરો અને અવરોની સાથે લોકો પડઘા પાડતા હોય, જે પહાડો છે જંગલો છે એમાં શું પડતા હોય છે? પડછંદ ઉઠતા હોય છે। પછી પશુ છે પક્ષીઓના અવાજની શું કરતા હોય છે? નકલ કરતા હોય છે। એટલે ક્યાંક જંગલોની અંદર જે ધમાલ નૃત્ય કરવામાં આવતું હોય છે, તો એ સમયગાળા આજુબાજુના જે ગામડાઓની અંદર ખ્યાલ આવી જાય કે આ નૃત્યની શું હોય છે, તો કે શરૂઆત હોય છે। તો આવા જ નૃત્ય ક્યાં જોવા મળે છે? તો કે આફ્રિકા ગીરના જંગલોમાં મધ્યમાં જાંબરમાં આ વસેલા સીધી લોકો જે છે, ક્યાં વસેલા છે? તો કે જાંબરમાં। ક્યાં? તો કે ગીરના જંગલોમાં। આફ્રિકા તો આપણને બધાને ખ્યાલ જ છે બરોબર। તો આ રીતે જે છે સીધીઓનું ધમાલ નૃત્ય ઓળખાય। હવે છઠ્ઠો પોઈન્ટ જે આવે છે એ છે મેરાયો નૃત્ય। તો મેરાયો નૃત્ય જે છે બરોબર, એ ક્યાં? તો કે બનાસકાંઠા જે જિલ્લો છે એમાં વાવ તાલુકો છે ત્યાં જોવા મળે છે। એમાં હોય છે શું? તો કે સરખડ ઝુંઝાળી જેવા ઊંચા ઘાસ માંથી તે લોકો તોરણો જેવા ઝુમખાઓનો મેરાયો બનાવે છે। મેરાયો શું કરતા હોય છે? ગૂંથતા હોય છે લોકો। કયા ઘાસ માંથી? સરખડ અને ઝુંઝાળી જેવા જે ઊંચા ઘાસ છે બરોબર, એમાંથી લોકો શું કરે છે? તોરણો જેવા ઝુમખાઓને બરોબર એને ગૂંથવામાં આવે છે, એ શું બને છે? તો કે મેરાયો, જે ઢોરના અવાજ સાથે બરોબર તલવારના દાવ પેચ જેવું આ નૃત્ય કરવામાં આવે છે। તો ખાસ અગત્યનું એ છે કે જે મેરાયો કઈ રીતે બને છે, તો કે સરખડ અને ઝુંઝાળી જેવા જે ઊંચા જે ઘાસો છે બરોબર, એમાંથી જે આપણે તોરણો જેવો, આપણે જે તોરણ હોય છે લાંબા લાંબા એવા તોરણો ઝુમખાઓનો શું બનાવતા હોય છે? મેરાયો ગૂંથતા હોય છે અને ઢોલના અવાજ સાથે નૃત્ય કરતા હોય છે। એમાં ખાસ અગત્યનું શું? તો કે તલવારના દાવ પેચ મેરાયો નૃત્યમાં જોવા મળે છે, અને તલવારના દાવ પેચની સાથે સાથે તે લોકો શું કરતા હોય છે? નૃત્ય કરતા હોય છે। પછી આવે છે પઢાર નૃત્ય। તો પઢાર નૃત્ય જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાના પઢાર જાતિના લોકો આજે પઢાર નૃત્ય કરતા હોય છે। દાંડિયા કે મંજીરા સાથે લય તાલની સાથે જમીન સાથે નીચે બેસવું। આપણે ઘણા બધા એવા ભારતના ઉત્સવો જે થતા હોય છે, ગુજરાતના ઉત્સવો થતા હોય છે, એમાં લોકો રાસ રમતા હોય છે, ગરબા રમતા હોય છે, નૃત્ય અલગ અલગ પ્રકારના કરતા હોય છે। તો એ જમીન સાથે છે કામ, નીચે બેઠી જતા હોય પાછા ઊભા થઈ જતા હોય, પાછા નીચે બેસે બેઠે અને પાછા ઊભા થઈ જતા હોય છે। તો આવું નૃત્ય એ કયા નૃત્યનો છે સંકેત? તો કે પઢાર નૃત્યની અંદર જોવા મળે છે। લય અને તાલની સાથે જમીન સાથે બેસીને પાછું ઊભું થવું, એ કયા વાળામાં? તો કે પઢાર નૃત્યની અંદર જોવા મળે છે। કયા જિલ્લામાં? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં। અને પઢાર નૃત્યમાં શું? તો કે સાગરના મોજાની જેમ હિલોળા જેવું આખું દ્રશ્ય। હવે સાગરના મોજા કઈ રીતે આમાં ખાવામાં થતા હોય, ધીમે 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 આવતા હોય, એવું હિલોળા ભરેલું આખું દ્રશ્યનું શું કરતા હોય છે? નૃત્ય કરતા હોય છે, પઢાર નૃત્યની અંદર એનો સમાવેશ થાય છે। પછી આવે છે કોળી અને મેરના નૃત્ય। તો કોળી
લોકો જે છે બરોબર અને મેરના જે નૃત્ય હોય છે એ માથે મધરાશિયો બાંધી આટિયાળો પાઘડી આભલા ભરેલું લીલા કલરનું હું કરતા હોય છે બાંધણું પાછળ પહેરતા અને કેડે રંગીન ભેટ પહેરી અને આ નૃત્ય કરવામાં આવે છે આ જ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા ગુજરાતના નૃત્ય જોવા મળે છે અલગ અલગ જાતિ વાઇઝ તો આ બધું આવ્યું ક્યાંથી તો કે ભારતની અલગ અલગ પ્રજા પરંપરાઓ અલગ રૂઢિઓ અલગ હતી તો આ બધી જ ભારતની અંદર શું થઈ ગયું કમ્બાઈન્ડ થઈ ગઈ ગુજરાતનું આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર શું થઈ ગયું કમ્બાઈન્ડ થઈ ગયું બધું બરોબર એ રીતે આપણને ક્યાંક ભારતીય સંસ્કૃતિની જે આગવી ઓળખ છે એ આ બધા નૃત્ય સાથે આપણને શું કરાવતા હોય છે પરિચય કરાવતા હોય છે તો આ સાથે તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જે લોક નૃત્ય છે એ પૂર્ણ થાય છે જો તમારા કોઈ સૂચનો હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો જો આ નૃત્ય ગમ્યા હોય તમને તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો અસ્તુ મિત્રો.